ધોરણ 10 ગણિત ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય આપણે અગાઉ 10મા ધોરણમાં એક સમાંતર શ્રેણી ચેપ્ટર આપણે પૂરું કર્યું હવે આપણે આ 8મું ચેપ્ટર ભણવાનું થશે આ જે 8મું ચેપ્ટર છે એમાં ત્રિકોણમિતિનો પરિચય એટલે આપણે ત્રિકોણમિતિનો સામાન્ય પરિચય આમાં મેળવવાનો છે ત્રિકોણમિતિ જે આપણે અત્યારે ભણ્યા છીએ એ જો તમારે 11 12 ધોરણના સાયન્સ લખવાનું થાય તો એમાં 11 12 બંનેમાં ત્રિકોણમિતિ પાછું તમારે ભણવાનું આવશે એટલે એને ધ્યાનમાં રાખીને થોડુંક આપણે વ્યવસ્થિત ભણવું પડશે એવું થશે થોડુંક તમારા માટે આગળ ભણવા માટે સાયન્સ માટે અગત્યનું છે ધોરણ 10 માં આપણે ત્રિકોણમિતિનો ખાલી સામાન્ય પરિચય જ મેળવવાનો છે ત્રિકોણમિતિ છે એને અંગ્રેજીમાં ત્રિકોણમિતિ કહેવામાં આવે છે એટલે ત્રિકોણમિતિ જે છે એના ત્રણ ભાગ પાડી નાખવામાં આવે છે જે ટ્રાય એટલે ત્રણ ગોન એટલે કે બાજુ અને મેટ્રોન એટલે કે માપ એટલે આપણે એનું ગુજરાતી કરીએ તો ત્રણ બાજુના માપ એવું થશે હવે આપણને જે પાઠ્યપુસ્તકમાં એની સામાન્ય સમજૂતી આપેલી છે એમાં આપણને આ રીતે આપ્યું છે કે કાટકોણ ત્રિકોણમાં રહેલા લઘુકોણની સાપેક્ષમાં તેની બાજુઓના ગુણોત્તરને ત્રિકોણમિતિ ગુણોત્તર કહેવાય એટલે એ આપણે સમજવા માટે ઉદાહરણ લઈએ તો અહીંયા આપણે ધારો કે કોઈ એક કાટકોણ ત્રિકોણ લઈએ આ ત્રિકોણ એ બી સી જે મેં દોરેલો છે એમાં ખૂણો બી છે એ 90 અંશનો કરીએ આપણને ખ્યાલ છે કે એક ખૂણો 90 અંશનો હોય તો આપણે એને કાટકોણ ત્રિકોણ કહીએ છીએ તો આ ત્રિકોણમાં આ જે ખૂણો છે બી ખૂણો એ 90 અંશનો છે એટલે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે હવે કાટકોણ ત્રિકોણમાં રહેલા લઘુકોણ તો અહીંયા ત્રણ ખૂણા છે આપણને ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થશે તો એક ખૂણો 90 નો હોય તો બાકીના બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય એટલે આ 90 અંશના ખૂણા કરતા એ અને સી બંને ખૂણા છે નાના થશે એટલે આ બંને ખૂણા એ અહીંયા લઘુકોણ થશે એટલે આ દોરેલો કાટકોણ ત્રિકોણ એના લઘુકોણ એટલે ખૂણો એ અને સી ની સાપેક્ષમાં એની બાજુઓનો ગુણોત્તર એને આપણે ત્રિકોણમિતિ ગુણોત્તર કહીએ છીએ તો અહીંયા આપણે ખૂણા એ ની વાત કરવી હોય હવે જો જે ત્રિકોણમિતિ ગુણોત્તર છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ સાઈન કોસ ટેન કોટ સેગમેન્ટ કોસે પણ અત્યારે જો આપણે જોઈએ કે અહીંયા આ લઘુકોણ ત્રિકોણ એ હવે અહીંયા આ જે કાટકોણ છે એ સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ એટલે આ બાજુ છે કર્ણ થશે હવે ખૂણા એ ની વાત કરતા હોઈએ તો આપણે અહીંયા ખૂણા એ માટે એ ની સામેની બાજુ આ થશે અહીંયા આપણે આમ લખીએ ખૂણા એ ની સામેની બાજુ અને અહીંયા કર્ણ તો ખૂણા એ ની સામેની બાજુ એટલે આ સામેની બાજુ એ BC કર્ણ આપણને ખ્યાલ છે AC છે એટલે આ AC તો ખૂણા A માટે આપણે આ રીતે લખ્યું ખૂણા A માટે આમ લખ્યું A ની પાસેની બાજુ છેદમાં કર્ણ તો ખૂણા A ની પાસેની બાજુ તો એ AB છે કર્ણ તો AC છે આપણી પાસે ત્રિકોણની ત્રણ બાજુઓ છે એમાં આપણે ખૂણા A ની વાત કરતા હોઈએ તો આ કર્ણ છે આ BC એની સામેની બાજુ છે AB એની પાસેની બાજુ છે તો અહીંયા આપણે એમ કીધું કે લઘુકોણની સાપેક્ષમાં એટલે લઘુકોણ એટલે ખૂણો A એની સાપેક્ષમાં બાજુઓના ગુણોત્તર તો બાજુઓનો ગુણોત્તર લઈએ તો આ BC / AC કે AB / AC તો આ બંને ગુણોત્તરને આપણે ત્રિકોણમિતિ ગુણોત્તર કહીએ છીએ હવે સામેની બાજુ હોય ત્યાં જે મૂલ્ય હોય એને આપણે સાઈન કહીએ છીએ અને પાસેની બાજુ પર શું મૂલ્ય હોય એને આપણે કોસ કહીએ છીએ તો જો હવે આપણે આ વ્યાખ્યા બરાબર સમજીએ તો કાટકોણ ત્રિકોણ હોય એવા ત્રિકોણમાં કર્ણ આપણને
કર્ણ છે કાટખૂણાની સામેની બાજુમાં એ કર્ણ છે હવે જે લઘુકોણ લઘુકોણ એ અને સી છે કાટખૂણો લઘુકોણનો તો ખૂણા એ ની સમક્ષમાં વાત કરતા હોઈએ તો ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે sin a ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે cos a કહેવાય અહીંયા જે આપણે લખે આ સિમ્બોલ છે બધા અને આપણે sin કહીએ છીએ અને cosine પણ ટૂંકમાં આપણે એને cos કહીએ છીએ પછી આ tan લખેલું હોય તો આપણે tangent કહીએ છીએ પણ ટૂંકમાં એને tan વડે આપણે દર્શાવીએ છીએ તો જો આ રીતે આપણે જે ખૂણો કીધો હોય એના માટે આ ગુણોત્તર થી આ ત્રિકોણમિતિ ગુણોત્તર આપણે 6 ગુણોમાં છે sin cos tan cot sec cosec તો એમાં આ sin અને cos આપણે આ રીતે વ્યક્ત કર્યા હવે જો ખૂણો a ના બદલે ખૂણો c ની વાત કરતા હોય તો ખૂણો a છે એના બદલે અહીંયા ખૂણો c આવશે તો જ્યાં જ્યાં ખૂણો a લખેલો છે ત્યાં આપણે ખૂણો c લખી નાખવાનો છે sin c એટલે ખૂણો c ને સાપેક્ષ હવે જોવાનું c ની સામેની બાજુ ખૂણો c a ની સામેની બાજુ કઈ થઈ ગઈ ab તો અહીંયા એ થઈ cos c તો ખૂણા c ની પાસેની બાજુ તો ખૂણા c ની પાસેની બાજુ એટલે bc થશે કર્ણ તો છે ને એનો થશે તો જો અહીંયા મેં a ના બદલે c કરી દે તો અહીંયા બાજુ ઉભી છે તો જે ખૂણાની વાત કરતા હોય એ ખૂણાને ધ્યાનમાં રાખી અને સામેની બાજુ અને પાછળની બાજુ નક્કી થશે તો યાદ રાખવા માટે મને ટૂંકમાં લખી દો કે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ કોની સામેની બાજુ તો જે ખૂણાની વાત કરતા હોઈએ એ ખૂણાની સામેની બાજુ એ અમે a લખેલા હોય a ની સામેની બાજુ એ અમે c લખ્યા હોય તો c ની સામેની બાજુ એ રીતે cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ કોની પાસેની બાજુ તો જે ખૂણાની વાત કરતા હોઈએ તેની પાસેની બાજુ છેદમાં કર્ણ તો જો આ બંને સૂત્ર આપણે લાંબા સમય સુધી યાદ રાખવાના છે sin cos બંને માટે છેદમાં કર્ણ એટલે આપણે યાદ રહી ગયું કોમ્પેરિઝન થી યાદ રાખવાનું છેદમાં કર્ણ હવે sin હોય ત્યારે અંશમાં સામેની બાજુ cos હોય ત્યારે અંશમાં પાછળની બાજુ એટલે તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે સૂત્ર તમારે પાકું કરી રાખવાનું છે કે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ હવે tan નું મૂલ્ય tan એટલે sin ઉપર cos થશે તો આપણે આ sin ના છેદમાં cos લઈએ તો બંને કર્ણ કર્ણ બની ગયા અને સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એવું થશે તો જો એ રીતે જેમ જેમ આપણે જરૂર પડે એમ આપણે મૂલ્ય મેળવતા જવાના થશે અત્યારે તમારે યાદ રાખવું રાખવાનું sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ tan એટલે હવે tan એટલે sin / cos એ રીતે cot એટલે cos / sin sec એટલે 1 / cos અને cosec એટલે 1 / sin તો જે આ ટીક કરેલા મૂલ્યો છે એ આપણે પાકા કરવાના છે અને લાંબા સમય સુધી યાદ રહે એ રીતે આપણે યાદ રાખવાનું છે તો આપણે અત્યારે આ ચેપ્ટરમાં તો ત્રિકોણમિતિનો સામાન્ય પરિચય જ મેળવવાનો છે એટલે આપણે ત્યાં જે જે આપણને રકમ આપી હોય એને ધ્યાનમાં રાખી અને આપણે ત્રિકોણમિતિના એના મૂલ્યો એનો જે ગુણોત્તર છે એ મેળવવાનો છે હવે આપણે થોડાક દાખલાઓ ગણીએ એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે આ કઈ રીતે વાત કરીએ છીએ ફરી પાછું આપણે એક વાર યાદ રાખી લઈએ કે ત્રિકોણમિતિનો પરિચય આ ચેપ્ટરનું નામ એટલે આપણે ત્રિકોણમિતિનો સામાન્ય પરિચય મેળવવાનો છે ત્રિકોણમિતિના અંગ્રેજીમાં ટ્રેગોનોમેટ્રી કહે છે ટ્રેગોનોમેટ્રી એટલે ત્રિકોણ અને મેટ્રોન એ ત્રણ શબ્દ ભેગા કરીને આ રીતે લખેલું ત્રિકોણ એટલે ત્રણ ગોન એટલે બાજુ મેટ્રોન એટલે માપ તો ત્રણ બાજુના માપ ને ધ્યાનમાં રાખીને આપણે આ ચેપ્ટરમાં ભણવાનું તો છે આપણે ખ્યાલ ત્રિકોણ હોય તો ત્રણ બાજુના માપ હોય પણ કેવો ત્રિકોણ એનો એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ એટલે કે કાટખૂણ ત્રિકોણ તો કાટખૂણ ત્રિકોણમાં રહેલા લઘુકોણની સાપેક્ષમાં તેની બાજુઓના ગુણોત્તરને ત્રિકોણમિતિ ગુણોત્તર કહેવાય એમાં 6 પ્રકારના ત્રિકોણમિતિ ગુણોત્તર આપણે ભણવાના છે sin cos tan cot sec અને cosec હવે ત્રિકોણમિતિ ગુણોત્તર મેળવવા માટે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ cos એટલે પાછળની બાજુ છેદમાં
એમાં આપણે રકમમાં આ રીતે આપ્યું છે ટેક્સ્ટબુક તમારે સામે રાખવાની છે એટલે તમને ખ્યાલ આવે રકમ હું આખી લખતો નથી ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે AB 24 છે BC 7 છે તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો તો પહેલા તો આપણે ખૂણો B કાટખૂણો હોય એવા ત્રિકોણ ABC ગણવો પડશે તો અહીંયા જે આપણે દોરેલો છે એ ત્રિકોણ ABC હવે ટેક્સ્ટબુક માં આપેલું છે કે ખૂણો B કાટખૂણો છે એટલે આપણે એને કાટખૂણો બતાવ્યો AB 24 છે અહીંયા જે આપણે મૂલ્ય આપ્યું એમાં AB નું મૂલ્ય 24 છે BC નું મૂલ્ય 7 છે આ AB નું મૂલ્ય 24 અને BC નું મૂલ્ય 7 છે અહીંયા આપણે લખીએ AB બરાબર 24 BC બરાબર 7 અને સૌથી અગત્યનું ખૂણો B એ કાટખૂણો છે એટલે ટૂંકમાં કેવું હોય તો 90 અંશો છે તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય મેળવો એમાં sin a cos a અને sin c cos c નું મૂલ્ય મેળવવાનું છે એટલે જો ટેક્સ્ટબુક માં જે આપણને રકમ આપી છે એને ધ્યાનમાં રાખી હવે આપણે ગણતરી કરીએ તો sin a cos a પહેલા આપણે મેળવવાનું છે હવે આકૃતિ આપણે અહીં દોરેલી છે એને ધ્યાનમાં રાખીને જે આપણને અહીંયા રકમમાં આપેલું છે AB એટલે 24 BC એટલે 7 ખૂણો B છે 90 અંશનો છે તો હવે આપણે અહીંયા ગણતરી કરીએ તો અહીંયા આપણે ક્રમ પ્રમાણે ગણતરી કરીએ પહેલું એમાં sin A ની ગણતરી કરવાની છે તો આપણું સૂત્ર sin A બરાબર A ની સામેની બાજુ છેદમાં કર્ણ એવું થશે ચાલો હવે આપણે પેલા જોવાનું કે આ ખૂણો એ આકૃતિ ને ઉપર બતાવેલો છે એ ની સામેની બાજુ કઈ છે BC છેદમાં કર્ણ કર્ણ એવો નથી એટલે કર્ણ પેલા મેળવવો પડશે એટલે કર્ણ મેળવવા માટે આ જે ખૂણો આ જે લંબાઈ છે એને આપણે કર્ણ કહીએ છીએ તો આપણે અહીંથી ગણતરી શરૂ કરીએ કે કર્ણ બરાબર AC બરાબર હવે જો આપણે કાટખૂણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય શીખી ગયા છીએ તો પાયથાગોરસના પ્રમેયમાં ખૂણો B કાટખૂણો હોય તો AB² BC² બરાબર AC² એવું થશે AB² BC² બરાબર AC² તો હવે આપણે AC ની કિંમત જોઈએ છે તો AC બરાબર વર્ગમૂળમાં AB² BC² અહીંયા બધા વર્ગ છે વર્ગમૂળ આપણે કાઢી નાખ્યા બંને બાજુ તો AC² નું વર્ગમૂળ AC અને અહીંયા વર્ગમૂળ ચિહ્ન બંને હવે AB ની કિંમત આપણને આપેલી છે 24 એટલે 24 નો વર્ગ BC ની કિંમત આપેલી છે 7 નો વર્ગ હવે આપણે 1 થી 25 સુધીના વર્ગ ઝડપથી આપણે ટાંકા કરી નાખવા આપણને એ આમાં આવડવા જોઈએ પણ આપણે 24 નો વર્ગ ભૂલી ગયા હોઈએ તો આપણે જો આ સાઈડમાં રકમ કરતા હોઈએ તો આપણે ગણતરી કરવાની 24 ગુણ્યા 24 આ રીતે છે 9 576 એટલે અહીંયા આ 576 વત્તા 49 એવું થશે એટલે 576 માં આપણે 49 ઉમેરીએ એટલે 625 થશે એનું વર્ગમૂળ એટલે આપણને ખ્યાલ છે 25 થશે જો એક આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે કર્ણ હોય ને એની લંબાઈ બાકીની બે બાજુઓની લંબાઈ કરતાં મોટી હોવી જોઈએ કેમ કે કર્ણની લંબાઈ છે એ જે ત્રિકોણમાં ત્રણ બાજુ હોય એમાં સૌથી મોટી હોય એટલે આપણે પહેલા અહીંયા ગણતરી કરીને AC મેળવી લીધા હવે આપણે આપણા સૂત્ર મુજબ લખીએ તો
sin a સૂત્ર ત્યાં બાજુમાં લખેલું છે a ની સામેની બાજુ એટલે bc છેદમાં કર્ણ કર્ણ એટલે ac અહીં આપણે જોઈએ તો bc એ 7 આપણને આપ્યા છે ac આપણે મેળવી લેના 25 તો આપણો પહેલો જવાબ sin a એ 7 ના છેદમાં 25 હવે એની સાથે cos a મેળવવાનું કીધું એટલે cos a બરાબર a ની પાસેની બાજુ છેદમાં કર્ણ હવે આપણે જોવાનું કે ખૂણા a ની પાસેની બાજુ તો પાસેની બાજુ એટલે ab થશે છેદમાં કર્ણ તો એ તો નક્કી જ છે ac હવે આપણે આપેલું છે ab નું મૂલ્ય 24 ના છેદમાં 25 તો આ આપણો પહેલો જવાબ sin a અને cos a પછી આપણે ટેક્સ્ટબુક માં આ રીતે લખેલું છે કે sin c અને cos c મેળવવાના છે તો sin c બરાબર હવે એનું સૂત્ર c ની સામેની બાજુ છેદમાં કર્ણ હવે જોઈએ આપણે ખૂણો c એ અહીંયા આવેલો છે ખૂણા c ની સામેની બાજુ એટલે ab છે કર્ણ તો નક્કી જ છે ac ab નું મૂલ્ય આપણને 24 આપ્યું છે કર્ણ છે 25 અને એ રીતે cos c તો ખૂણો c ની પાસેની બાજુ છેદમાં કર્ણ તો ખૂણા c ની પાસેની બાજુ bc છે છેદમાં કર્ણ એટલે ac થશે એટલે bc નું મૂલ્ય 7 ના છેદમાં કર્ણ એટલે 25 તો જો આપણે દાખલાની શરૂઆતમાં એક કર્ણ નક્કી થઈ જાય એ તો કરે આખા દાખલામાં બાકી સામેની બાજુ અને પાસેની બાજુ જેમ ખૂણો ફરે એમ કરશે જ્યારે આપણે ખૂણા a ની વાત કરતા હોઈએ ત્યારે એની પાસેની બાજુ ab ને સામેની અહીંયા આ ખૂણા a ની વાત કરતા હોઈએ ત્યારે એની અહીંયા સામેની બાજુ એટલે bc અને પાસેની બાજુ એટલે ab એ રીતે ખૂણા c ની વાત કરીએ તો એની સામેની બાજુ ab ને પાસેની બાજુ bc થઈ ગયો એટલે એ આપણે થોડું ધ્યાન રાખવાનું તો જો આ રીતે આપણે જે મૂલ્ય મેળવવાના કીધા હતા એ ચારે મૂલ્ય આપણે મેળવી લીધું તો જો એના માટે જે આપણે યાદ રાખવાનું છે અહીંયા લખ્યું છે બધું આપણે યાદ રાખવાનું છે તો આ ખાસ સૂત્ર જે મેં ટીક કરેલા છે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો એ આપણે યાદ રાખવાનું છે એની સાથે અહીં tan એટલે sin / cos sin ના છેદમાં cos cot એટલે cos ના છેદમાં sin sec એટલે 1 / cos અને cosec એટલે 1 આટલું આપણે યાદ રાખવાનું છે અને દાખલામાં આપણને જે ત્રિકોણમિતિ ગુણોત્તર કીધો હોય એ આપણે મેળવવાનું છે અહીંયા sin અને cos કીધા હતા તો આપણે sin અને cos મેળવી લીધું જો રકમમાં કાર્ય અંદર કોઈ કાટખૂણો ગયો છે એના ઉપરથી કર્ણ નક્કી થાય અને ત્રણ બાજુઓ હોય એમાંથી બે બાજુ આપણને આપેલી હોય એક બાજુ નહીં આપી હોય તો જે બાજુ ન આપી હોય ને એ બાજુ આપણે આ પાયથાગોરસના પ્રમેયથી એ બાજુ મેળવવાનું અને પછી આપણે અહીંયા આ AC કર્ણ હતો ખૂણો B કાટખૂણો હોવાથી તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AB² BC² AC² થાય તો જો એ રીતે આપણે અહીંયા જેમ ટેક્સ્ટબુકમાં રકમ આપી હોય એ પ્રમાણે ગણતરી કરવાની થશે પછી આપણને બીજો દાખલો જે આપ્યો છે એ બીજા દાખલામાં આકૃતિ દોરે છે ટેક્સ્ટબુકમાં આપેલી છે
અત્યારે આપણે સ્વાધ્યાય 8.1 ના દાખલા લઈએ છીએ એમાં બીજો દાખલો છે એમાં આકૃતિ એટલે આપણે આકૃતિ દોરીએ હવે આકૃતિ આપણને આપેલી છે P Q અને R એમાં ખૂણો Q કાટખૂણો બતાવેલો છે અહીંયા 12 અને અહીંયા 13 એટલે અંતર 12 આ અંતર 13 અને આપણને એમ પૂછેલું છે કે tan p માઈનસ cot r બરાબર એટલે tan p માઈનસ cot r બરાબર થશે હવે જો આપણે અહીંયા હમણાં જે આપણે શીખી ગયા એમાં જે તમને સૂત્ર કર્યા હતા પાછું જો આપણે થોડું ઝડપથી વાત કરી લઈએ કે જ્યારે tan cot આપેલા હોય ત્યારે ગણતરી બે રીતે થાય એક રીત મેં તમને શીખવી કે tan એટલે sin upon cos અને cot એટલે cos upon sin તો એ રીત કેવી છે કે આપણે sin cos કરી નાખવાના દાખલાની શરૂઆતમાં પછી એને જે પૂછ્યું એ સૂત્રની મદદથી નક્કી કરવાનું બીજી રીતે કે સીધું પણ નક્કી થાય જો અહીંયા હું જે ત્રિકોણ મેં અત્યારે ભરેલો છે એ a b અને c હવે કોઈ પણ ખૂણાની વાત કરીએ તો sin બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ આ તો આપણે હમણાં શીખી ગયા હવે tan આપણને આપેલ હોય તો tan બરાબર sin upon cos તો છે પણ આપણે આમ લખીએ તો ચાલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ રીતે કોટ લખીએ તો પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ પછી એ રીતે સેગ લખીએ તો એકના છેદમાં પાસેની બાજુ અને કોસેક લખીએ તો અહીંયા આ પાસેની બાજુ અહીંયા કર્ણ આવશે કર્ણના છેદમાં સામેની બાજુ એટલે આપણે તમને અગાઉ જે સૂત્રો આપ્યા હતા એનો ટૂંકી રીત પ્રમાણે યાદ રહેશે પણ જે નબળા વિદ્યાર્થીઓ છે એમને વારંવાર એવું કન્વર્ટ કરતા નહીં આવે તો એને છે સૂત્ર પાકા કરી નાખો જો આ બે સૂત્ર તો આપણે પાકા કર્યા જ છે સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ હવે જો આપણે જોઈએ કે સાઈન છે સાઈન એનું ઊંધું છે એ કોસે છે સાઈન હોય એનું ઊંધું કોસે તો સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો કોસેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ પછી કોસ હોય એનું ઊંધું સેક છે કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે તમને મેં અગાઉ જે સૂત્ર લખાય એટલે એની મેઇન રીત છે કે કોઈ આપણને કોસેક મેળવવાનું કે ના પણ આવડતું હોય 1 upon sin તો sin નું ઊંધું સૂત્ર એ થઈ જશે પણ જો આપણને યાદ ન રહેતું હોય તો આ પાછા આપણે લીધા હવે tan મેળવવાના થાય તો tan એટલે sin upon cos તો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ બંને એકબીજાના છેદમાં તો કર્ણ કર્ણ ઉડી ગયો અને સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એ રીતે cot એટલે cos upon sin cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એના છેદમાં સામેની બાજુ છેદમાં કર્ણ એમાં કર્ણ કર્ણ ઉડી ગયો એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ થાય તો જો આ રીતે તમને એવું સીધું યાદ ન રહેતું હોય તો આપણે આ યાદ રાખવું તો જો કેટલું યાદ રાખવાનું હજુ બધા ધ્યાન આપો સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ જો તમને ઘણી વખત યાદ કરી રાખવું એવો પ્રશ્ન થતો હોય તો આપણે ઝડપથી યાદ રાખવા માટે આ રીતે સાઈન એટલે
PQ સ્ક્વેર એટલે 12 નો વર્ગ QR સ્ક્વેર એ આપણે અહીંયા કેવું થશે કે આપણે આ સૂત્રનો કરતા પહેલા બનાવવાનું છે તો આ આપણે કાટકોણ ત્રિકોણ પરથી હવે QR સ્ક્વેર ની જરૂર છે એટલે PR સ્ક્વેર માઈનસ PQ સ્ક્વેર તો QR બરાબર વર્ગમૂળ ની અંદર PR સ્ક્વેર માઈનસ PQ સ્ક્વેર બરાબર વર્ગમૂળ ની અંદર PR સ્ક્વેર P અને R નો સ્ક્વેર એટલે 13 નો વર્ગ એટલે 169 PQ સ્ક્વેર 12 નો વર્ગ એટલે 144 થશે એટલે વર્ગમૂળ માં 25 થશે અને આપણને ખ્યાલ છે 25 નો વર્ગમૂળ એ 5 થશે તો QR બરાબર 5 એ આપણે મેળવી લીધી આ બાજુ હવે એને જે કીધું હોય આપણે મેળવી શકાય પેલો આપણે કીધું કે tan P તો tan p tan p બરાબર p ની સામેની બાજુ છેદમાં p ની પાસેની બાજુ આપણે sin cos મેળવવા વગર સીધું લઈએ હવે પેલા જવાબ p ક્યાં છે એટલે ઉપર p ની સામેની બાજુ એટલે qr p ની પાસેની બાજુ p ની અહીંયા આ પાસેની બાજુ એટલે pr તો qr એટલે 5 અને pr એટલે 12 પછી બીજું આપણે એમ કીધું છે કે cot r તો cot r બરાબર r ની પાસેની બાજુ છેદમાં r ની સામેની બાજુ હજો આ ખૂણા r ની પાસેની બાજુ કઈ છે તો ખૂણા r ની પાસેની બાજુ q આવે અને r ની સામેની બાજુ એ pq થશે આ રીતે અહીંયા આપણે જે લીધું એમાં આ pq થશે p ની સામેની બાજુ એટલે q આવે અને p ની પાસેની બાજુ એટલે pq થશે p ની પાસેની બાજુ pq એટલે કરણ કે આવશે એટલે અહીં આપણે લીધું કે pq છે એ રીતે r ની પાસેની બાજુ એટલે qr r ની સામેની બાજુ એટલે pq એટલે એ 5 ના છેદમાં 12 બંને સરખા થયા એટલે tan p માઈનસ cot r બરાબર 5 ના છેદમાં 12 ઓછા 5 ના છેદમાં 12 બંને સરખા હોય તો હવે જો તમને આપણું પહેલું સૂત્ર કહેવું એમ થાય કે તમે સાઈન કોસ મેળવી નાખો અને પછી ટેન એટલે સાઈન અપોન કોસ અને કોટ એટલે કોસ અપોન સાઈન એમ પણ થાય પણ એના કરતા આ રીતે આપણને સીધું પડશે તો જો આ રીતે એને જે મૂલ્ય મેળવવાનું કીધું તો એ મૂલ્ય છે 0 થશે તો આપણે આ રીતે સ્વાધ્યાયના બધા જ દાખલા કરવાના છે તમારે પહેલા લેક્ચર આખું વ્યવસ્થિત જોઈ લેવાનું ટેક્સ્ટબુક સામે રાખવાનું જે તમને સૂત્રો કીધા છે સૂત્રો પાકા કરી રાખવાના પછી ટેક્સ્ટબુક માંથી તમારે અપલોડ હોય એમાં જાતે દાખલાઓ ભરવાના છે આજે આપણે તમને બે દાખલા ગણાય તો લેક્ચર આખું જોઈ લેવાનું પછી બંને દાખલા જાતે ભરવાના ભૂલ પડે તો પાછું લેક્ચર માં જોઈ લેવાનું છતાં ન સમજાય તો તમે સ્કૂલે આવો ત્યારે અમને પાછું પૂછવાનું જ છે કે તમે ન સમજાણું હોય એટલે આ રીતે થોડુંક આપણે લખીને પ્રેક્ટિસ કરવાની છે એમને વાંચી જવાનું કે ખાલી લેક્ચર જોઈ રાખી એમ નહીં પણ લેક્ચર જોયા પછી એમાં જેટલા દાખલા હોય એ જાતે આપણે ભરવાના રહેશે એટલે હવે આપણે પાછા લેક્ચર આવે ત્યારે ત્રીજા દાખલા